નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ. અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ, અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. હંમેશની જેમ જ્યોતિષ એક વિજ્ઞાનના આ શોની અંદર અવનવી અદ્ભુત વાનગી, જ્ઞાન વાનગી તમને પીરસવા માટે તૈયાર છીએ. મારા એન્કર મિત્ર અશોકભાઈ, તમારા માટે રાજભોગ થાળની અંદર કઈ કઈ વાનગી લઈને આવે છે એ હવે જોઈએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી, અને જે આજે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આજે ટોપિક કરવાના છે, આપણે બે એપિસોડ સુધીની ચર્ચા પણ કરીશું. પંકજભાઈ, આપણે દર્શક મિત્રોને જાણવાની ઈચ્છા છે કે જે નક્ષત્રોનો ઉપયોગ કરી અને જે કાર્ય સિદ્ધિ મેળવવાની બાબત હોય, શુભ કાર્યો આરંભવાની બાબત હોય, કાર્યોમાં સફળતા મેળવવાની બાબત હોય, તો એને લઈને જે નક્ષત્રોનો ઉપયોગ એ કઈ રીતે કરવો, કયા ગ્રહની કયા ગ્રહના કયા નક્ષત્રો હોય એની વાત છે. અને દર્શક મિત્રો સાહિત્ય જાણે છે કે નક્ષત્રો આપણે 27 નક્ષત્રો છે, અને એના આપણે કયા કયા છે આગળ ચર્ચા કરીએ, પણ ગ્રહો વાઇઝ આપણે ચર્ચા કરીશું કે કયા નક્ષત્રોનો ઉપયોગ કરી અને આપણે કાર્ય સિદ્ધિ મેળવી શકાય એની આજે ચર્ચા કરીશું. પંકજભાઈ, સૌથી પહેલા સૂર્યની વાત કરીશું, તો કાર્યમાં સિદ્ધિ મેળવવા અથવા તો કાર્યમાં સફળતા શુભારંભ કરવાની કોઈ બાબત હોય અને એમાં કોઈ સારા પરિણામ મેળવવાની બાબત હોય અને એમાં નક્ષત્રોનો ઉપયોગની વાત હોય, તો સૂર્યના કયા નક્ષત્રો જેની વાત કરી છે એનો ઉપયોગ કરી અને આપણે કઈ રીતે એને સારી રીતે બેનિફિટ કરી શકીએ. ચલો અશોકભાઈ, તમારાથી શરૂઆત કરીએ. આપણે તમને પૂછ્યું, શું તમારે તંદુરસ્ત થવું છે? બિલકુલ. તો સૂર્યના નક્ષત્રનો ઉપયોગ કરો. બિલકુલ. દર્શક મિત્રો, પ્રતિષ્ઠા મેળવવી હોય, તંદુરસ્તી મેળવવી હોય, પિતાનું સુખ મેળવવું હોય, પિતાની પ્રગતિ જોવી હોય, પિતાનો વારસો મેળવવો હોય, જીવનમાં પ્રસિદ્ધિ કીર્તિ માન સન્માન એક તેજોમય કારકિર્દી અને તે પણ અદ્ભુત તંદુરસ્તી સાથે તમારે મેળવવી હોય તો સૂર્યના નક્ષત્રનો ઉપયોગ કરવો જોઈએ. પદ ઉપર તમારે ટકી રહેવાનું હોય, કોઈ પદ ઉપર પહોંચવું હોય, એમએલએ, એમપી, ગવર્નર, આઈએએસ, આઈપીએસ, કલેક્ટર, કોઈ પણ પ્રતિષ્ઠિત પદ માટે તમે જ્યારે પણ અરજી કરવાના હો, વ્યક્તિગત ઇન્ટરવ્યુ આપવાના હો, લેખિત પરીક્ષા આપવાના હો, ત્યારે સૂર્યના નક્ષત્રનો ઉપયોગ કરવો જોઈએ. હવે આ સૂર્યના નક્ષત્ર કયા? તો દરેક ગ્રહને ત્રણ નક્ષત્ર આપવામાં ફાળવવામાં આવ્યા છે. અશોકભાઈ, સૂર્યનું પ્રથમ નક્ષત્ર છે કૃતિકા. કૃતિકા. સૂર્યનું બીજું નક્ષત્ર છે ઉત્તરા ફાલ્ગુની, અને સૂર્યનું ત્રીજું નક્ષત્ર છે ઉત્તરાષાઢ. આ ત્રણ નક્ષત્ર એનો જો તમે સમજપૂર્વક બુદ્ધિપૂર્વક ઉપયોગ કરો તો ચોક્કસપણે એનો લાભ તમને મળે છે. બીજી એક ખાસ વાત અશોકભાઈ, ઘણી વખતે શું થાય છે કે ચાલુ શોની અંદર જ મને કોઈ માનસિક કરંટ આવે છે. બિલકુલ. અને મારો જે માઇન્ડ પાવર અને પાછો આવે છે, આમ તો ઉંમરના હિસાબે ક્યારેક સ્મૃતિ ભંગ થાય, પણ અહીંયા સ્મૃતિ રંગ લાવે છે. બરાબર. હવે આ ત્રણ નક્ષત્રો તો આપ્યા, પણ મને મનમાં વિચાર આવ્યો કે સૂર્યના નક્ષત્રનો જો રવિવારે ઉપયોગ કરવામાં આવે તો ખીલી ઉઠે છે, સોનામાં સુગંધ પડે છે. સૂર્યના નક્ષત્રનો સૂર્યની હોરામાં ઉપયોગ કરવામાં આવે તો પણ સૂર્યના નક્ષત્રો રંગ લાવે છે. સૂર્યના નક્ષત્ર દરમિયાન જો કેસરી રંગનો ઉપયોગ કરવામાં આવે, તમારા જમણા હાથના કાંડા ઉપર
કેસરી રંગનો, સેફ્રોન જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે, અગ્નિ જેવો એનો રંગ છે, એ જો જમણા કાંડા ઉપર પહેરી, અગર તો કેસરી રંગનો રૂમાલ ખિસ્સાની અંદર રાખી, મોજા પહેરીને, રવિવારે અગર તો કોઈ પણ દિવસે સૂર્યની હોરામાં, જો તમે મેં જણાવેલી વાતોના કોઈ કાર્ય કરવાના હોય, તંદુરસ્તી હોય, ડૉક્ટરને મળવાનું હોય, ઇલેક્શન લડવાનું હોય, કોઈ મોટો હોદ્દો હોય, મોટા હોદ્દાની પરીક્ષા હોય, તમારે બસ તમારી લાઈફમાં પ્રકાશમય તેજસ્વી બનવાનું હોય, તો આ સૂર્યના ત્રણ નક્ષત્ર જે મેં તમને આપ્યા હમણાં, પુનઃ ઉચ્ચારણ કરું છું, કૃતિકા, ઉત્તરા ફાલ્ગુની અને ઉત્તરાષા, આ ત્રણ નક્ષત્રનો જો ઉપયોગ કરવામાં આવે અને મેં જણાવેલી વસ્તુઓને અમલમાં મૂકવામાં આવે, તો હું એવું માનું છું કે કાર્ય સિદ્ધિ, કાર્ય સફળતા તમને મળે, મળે ને મળે, એમાં લીશ માત્ર શંકા નથી. આવો હવે કોઈ બીજા નક્ષત્રની, બીજા કોઈ ગ્રહની તમારા માટે કોઈ પણ કાર્યને હસ્તસિદ્ધ કરવાની વાત કરીએ અશોકભાઈની સાથે. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે દરેક ગ્રહને દશમીભાવ ત્રણ નક્ષત્રો ફાળવવામાં આવ્યા છે, અને એમાં આપણે સૂર્યના નક્ષત્રોની વાત કરી, કૃતિકા, ઉત્તરા ફાલ્ગુની અને ઉત્તરાષાઢ, આમાં આનો ઉપયોગ જેમ રવિવારે ઉપયોગ કરવાની વાત હતી સાહેબે, ખૂબ સુંદર વાત કરી. તો આપ એનો ઉપયોગ કરી અને આપના એક કાર્ય સિદ્ધિ માટે જે એક આપનો એઇમ છે એ ફૂલફિલ 100% થાય છે, એમાં કોઈ ડાઉટ નથી. પંકજભાઈ, એ પછી આપણે ચંદ્રની વાત કરીશું. ચંદ્રના ત્રણ નક્ષત્રો એવા કયા છે કે જેમાં શુભ કાર્યો આરંભી શકાય અથવા તો એમાં કાર્ય સિદ્ધિ મેળવી શકાય, તો એની વાત કરીએ. એઝ યુ નો, આ શોની અંદર આપણે ઘણી વખતે ચંદ્ર અનેક અનેક ગ્રહની વાત કરતા આવ્યા છીએ. ચંદ્ર ધેટ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ સ્પીડ. ચંદ્ર તમારા ઉપર મહેરબાન હોય તો તમે લોકલ નહીં, એક્સપ્રેસ નહીં, મેલ નહીં, મેટ્રો નહીં, પણ બુલેટ ટ્રેનની જેમ કામ કરતા થઈ જાઓ. ચંદ્ર તમારા પર મહેરબાન હોય તો તમે વાયુ વગેરે આકાશની અંદર એરોમાઇઝની અંદર ગતિ કરી શકો. બિલકુલ, કારણ કે આ ગતિશીલ ગ્રહ છે. ધ ફાસ્ટેસ્ટ સબ પ્લેનેટ ઇન ધી ઓર્બિટ, બ્રહ્માંડની અંદર સૌથી વધારે ગતિશીલ ગ્રહ ચંદ્ર છે. તમારે કોઈ પણ કાર્ય ઝડપથી કરવું હોય, વાત નંબર એક. અશોકભાઈ, કોઈ પણ કાર્યમાં તમારે ગતિ આપવી હોય, મન વિહવળ રહ્યા કરતું હોય, વસ્તુઓ ભૂલાઈ જતી હોય, માનસિક તાણ રહેતી હોય, માનસિક રોગ હોય, સિઝોફ્રેનિયા હોય, ડિમેન્શિયા હોય, સ્મૃતિભંગના કોઈ પણ રોગ હોય, ઘરમાં સંતાન કોઈ માનસિક બીમારી, ઓટિઝમ, મેન્ટલ રિટાર્ડેશન, મોંગોલ ચાઇલ્ડ હોય, ક્યારેક મેડનેસ આવી જાય, મન અસ્થિર બની જાય, અનિંદ્રા થઈ જાય, અસંતોષ, વધારે પડતા વિચાર, ચિંતા, ચિંતન, એ પણ નેગેટિવ સાઈડે થતું હોય, નાની નાની વાતની ચિંતાઓ થતી હોય, નિર્ણય શક્તિમાં અભાવ આવતો હોય, તો એવા સમયે ચંદ્રના નક્ષત્રનો ઉપયોગ કરી અને તમારી સ્વસ્થતા માટે તમારે કોઈ સારા હોમિયોપેથિશિયન, ડૉક્ટર, વૈદ્યને મળી અને નિર્ણય લેવો જોઈએ. ચંદ્ર, મેં જેમ કહ્યું એમ, પૃથ્વીથી સૌથી નજીકનો સબ પ્લેનેટ છે, જેને આપણે સામાન્ય ભાષાની અંદર ઉપગ્રહ કહીશું, જેને ગ્રહ નહીં કહીએ આપણે, આમ એને સબ પ્લેનેટ જ કહે છે. સૌથી નજીકનો છે, સૌથી ફાસ્ટ છે, ઠંડો છે, શીતળ છે, ભેજવાળો છે, શ્વેત છે, સુંદર છે. જોકે અમેરિકા પછી ભારતવાસીઓ પણ ચંદ્ર પર પોતાનું પદાર્પણ કરી ચૂક્યા છે, મોદી સાહેબની જય હો. તો આ એક અદ્ભુત વાત છે કે ચંદ્રના નક્ષત્રનો ઉપયોગ ક્યાં કરવો જોઈએ. કોઈ પણ કાર્યની અંદર ગતિ આપવી હોય,
કોઈ પણ કાર્યની ગતિ આપીને એમાં ધીરજપૂર્વક આગળ વધવું હોય. કારણ કે ચંદ્ર ધીરજનો ગ્રહ છે, માન સન્માનનો ઠંડો ગ્રહ છે. કોઈ પણ કાર્યની અંદર તમારે માત્ર ટૂંકા ગાળાની અંદર, સવા બે દિવસની અંદર સફળતા મેળવવી હોય, કાર્ય પૂર્ણ કરવું હોય, તો ચંદ્રના નક્ષત્રનો તમારે ઉપયોગ કરવો જોઈએ. કોઈ શ્વેત વસ્તુઓનો ધંધો વ્યવસાય કરવો હોય, લાઈક દૂધનો કરવો હોય, દહીંનો કરવો હોય, ચંદ્ર જળ તત્વનો ગ્રહ છે, પાણીનો કરવો હોય, લિક્વિડનો કરવો હોય, સફેદ વસ્તુઓનો કરવો હોય, તો ચંદ્રના નક્ષત્રનો ઉપયોગ કરવો જોઈએ. તમને એમ થશે ચંદ્રના નક્ષત્રમાં ભાઈ બોલતા નથી, તો રોહિણી એક, હસ્ત બે, અને શ્રવણ ત્રણ. રોહિણી, હસ્ત, શ્રવણ આ ત્રણ નક્ષત્ર ચંદ્રના છે. આ ત્રણ નક્ષત્ર જ્યારે જ્યારે મહિનાની અંદર આવતા હોય, એ દિવસે જો સોમવાર આવતો હોય અને એમાં પણ ચંદ્રની હોરાનો ઉપયોગ તમે કરો અને સાથે સાથે શ્વેત વસ્ત્રો ધારણ કરો, ત્યારબાદ આ ત્રણ નક્ષત્રની અંદર મેં જણાવેલા કાર્યો, ખાસ કરીને માનસિક સ્થિતિને લઈને, અગર તો કોઈ પણ અધૂરું રહેલા કાર્યને ઝડપ આપવા માટેનો પ્રયત્ન આ ત્રણ નક્ષત્રની અંદર તમે કરો ચંદ્રના, તો કોઈ પણ કાર્ય તમે સિદ્ધ હસ્ત કરી શકો છો અને એમાં આગળ વધી શકો છો. એમાં મને લેશ માત્ર શંકા નથી. પહેલાં આપણે સૂર્યની વાત કરી, ગ્રહોનો રાજા છે. બીજી વાત કરી ચંદ્રની, ગ્રહોની રાણી છે. એક તેજસ્વી છે અને બીજો ગ્રહ એક તેજસ્વી રાજા પાસેથી પોતાનું તેજ મેળવે છે, એટલે કે ચંદ્ર. આ બંને બ્રહ્માંડના અતિ મહત્વના ગ્રહ છે. હું હંમેશા કહેતો આવ્યો છું અશોકભાઈ કે સૂર્ય એક કિંગ છે, ચંદ્ર એ રાણી છે. સૂર્યમાં પણ તેજ છે, ચંદ્રમાં પણ તેજ છે. સૂર્ય પરોપકારી છે, પોતાનું તેજ ચંદ્રને આપે છે, એટલે ચંદ્ર તેજસ્વી થાય છે. જો બંનેના ગુણધર્મ તમે જુઓ, સૂર્ય અગ્નિ તત્વનો ગ્રહ છે, પેલો જળ તત્વ છે, પેલો ગરમ લાય જેવો છે, આ ઠંડો હિમ જેવો છે, પેલો પૃથ્વીની નજીક છે, પેલો પોતાનું હિલિયમ અને યુરેનિયમ લઈને ધોજનો દૂર બેઠેલો ગ્રહ છે. એક આત્મા છે અને ચંદ્ર મન છે. જેને સાઉલ કહીશું અને માઇન્ડ કહીશું, જેને હાર્ટ કહીશું અને ચંદ્રને બ્રેઇન કહીશું. તો આ બે અતિ મહત્વના ગ્રહોના નક્ષત્ર મેં તમને એટલા માટે આપ્યા કે આ નક્ષત્રમાં કોઈ પણ કાર્ય કરવાથી, સૂર્યના નક્ષત્રમાં કાર્ય કરવાથી તમારા આત્માને સંતોષ મળે છે, આત્મસંતોષ જેને કહીશું, અને ચંદ્રના નક્ષત્રમાં કામ કરવાથી મનોતૃપ્તિ, મનને આનંદ, નિરાનંદ, મનને શાંતિ આ નક્ષત્રમાં, ચંદ્રના નક્ષત્રમાં મળી શકે છે. આવો આગળના નક્ષત્રો, આગળનો ગ્રહ, એની સુપેરે ચર્ચા તલસ્પર્શી અશોકભાઈ સાથે આશું. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી. અને દર્શક મિત્રો, નક્ષત્રોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને એમાં ચંદ્રના નક્ષત્રોની વાત કરી, એમાં રોહિણી, હસ્ત અને શ્રવણ આ ચંદ્રના શુભ એવા નક્ષત્રો, અને એ જે તે વારે અથવા જે રીતે પંકજભાઈએ કીધું, જો એનો ઉપયોગ કરી અને જો કાર્યમાં આ એક ગતિ લાવવા માટે અથવા તો સફળતા મેળવવા માટે એ ખૂબ જ સહાયભૂત બની જતા હોય. એ પછી પંકજભાઈ વાત કરીએ મંગળના ગ્રહો, મંગળના નક્ષત્રોની વાત કરીશું આપણે. તો મંગળમાં એવા કયા નક્ષત્રો છે અને એ કયા દિવસે, એનું ડ્યુરેશન બી એક થોડી જાણવાની ઈચ્છા થશે દર્શક મિત્રો, કે ભાઈ આ નક્ષત્રોનું ડ્યુરેશન કેટલું હોય છે. જયારે પંચાંગમાં જયારે જોતા હોય તો એ નક્ષત્રોનું લોકોને એક એવી ખ્યાલ આવે, આઈ થિંક 14 દિવસ ચાલતું હોય છે મારા ખ્યાલથી, પછી તમે જુનો બેઠક. એટલે એ સૂર્યમાં નક્ષત્ર, એક નક્ષત્ર 14 દિવસનો સમય, 13 થી 14 દિવસનો. પણ ચંદ્રનું જે નક્ષત્ર છે એ 2.25 દિવસે ચંદ્ર રાશિ બદલે. બિલકુલ બિલકુલ. અને 2.25 નક્ષત્રથી 1 રાશિ બદલે, એટલે એક નક્ષત્ર માત્ર 1 દિવસ ચાલે
સવા બે નક્ષત્ર સવા બે દિવસ. બિલકુલ. એટલે આપણી પાસે દરેક નક્ષત્રમાં એક દિવસ તો મળી જ રહે. બિલકુલ બિલકુલ. અને હોરાની અંદર એક કલાક મળે, નક્ષત્રનો એક દિવસ, એક દિવસ હોરાનો એક કલાક, કલાક એટલું મળે. વાહ. હવે આપણે મંગળની વાત કરી, હવે સૌથી વધારે પ્રભાવ મારી શોમાં મારી સાથે બેઠેલા અશોક ભાઈ પર આવશે, કારણ કે મંગળ લાલ છે, મારા એન્કર લાલ પહેરીને બેઠા છે. બિલકુલ બરોબર છે. તો આપણે મંગળના નક્ષત્રોની વાત કરીએ. પહેલાં તો મંગળ ક્યાં જોડાયેલો છે વાત કરીએ. મંગળ સાહસ છે, મંગળ શૌર્ય છે, મંગળ ગુસ્સો છે, ક્રોધ છે, મંગળ સેનાપતિ છે, સુરવીર છે, મંગળ ભાઈ ભાંડુનો કારક છે, મંગળ જમીન છે, મંગળ કેમિકલ્સ છે, મંગળ લાલ છે, મંગળ ક્રોધિલો છે અને મંગળ સાહસિક છે. મંગળ શુભ છે. હવે તમે વિચારો કે તમારે આ બધા કાર્યો કરવા હોય, ધારો કે તમારે કોઈ ડિફેન્સ સર્વિસમાં જોઈન થવું હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, મિલિટરી છે, અર્ધલશ્કરી દળો છે, બીએસએફ છે, સીઆરપીએફ છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે, એની અંદર તમારે જોડાવવું છે. અગર તો તમારે કંઈ કેમિકલનો ધંધો કરવો છે. અરે આજકાલ જમીનોનું ચલણ વધારે છે, લેણદેણનું, જમીનોની લેણદેણના ધંધા વ્યવસાયની અંદર તમારે આગળ વધવું છે. કન્સ્ટ્રક્શન કરવું છે, ભૂમિમાંથી કેમિકલ્સ કાઢી અને તમારે વેચવા છે. ભૂમિમાં કોઈ વસ્તુ તમારે વાવવી છે અને એનું ફળ મેળવવું છે, એગ્રીકલ્ચર, જમીનને લગતા કોઈ પણ કાર્ય. શસ્ત્રનો તમારે કોઈ લાયસન્સ લેવું છે, અગર શસ્ત્ર વિદ્યા શીખવી છે, ભાઈઓના પ્રકોપમાંથી મુક્ત થઈ અને ભાઈઓની મહેરબાની મેળવવી છે, કારણ કે ભાઈ પાંડુનો કારક પણ મંગળ છે. આ જેટલી વસ્તુઓ મેં તમને કહી એ બધામાં મંગળ આવે. કોઈ શુભ પ્રસંગ અશુભ ભાઈ લેવાનો હોય, બિલકુલ, તો મંગળ, મંગળ પર્વ, મંગળ ઘડી, સૌનું મંગળ થાવ, સર્વ મંગળેશું, જુઓ તમે. એટલે મંગળ શબ્દ જેવો છે કે જે શુભ છે, અને એટલા માટે તમે જુઓ કે આશીર્વાદ લો તમે મંદિરમાં જઈને, ત્યારે સૌપ્રથમ તમારા કપાળની અંદર કંકુ લગાવે તો લાલ હોય છે. લાલની અંદર માં અંબા જગદંબા 51 શક્તિપીઠની તાકાત છે, એની અંદર લાલ રંગ છે, લાલમાં એનર્જી છે. લાલ રંગ એવો છે કે જે તમને ગતિ આપે છે, વેગ આપે છે, સાહસ આપે છે, પુરુષત્વ આપે છે, પુરુષાર્થન આપે છે, તમને લડવૈયા બનાવે છે અને ખૂબ જ ઝડપથી તમને સફળતા અપાવે છે. આ મંગળના જે નક્ષત્રો છે એની અંદર આ બધા કાર્યો તમે કરો તો તમને ખૂબ લાભ થાય અને તમારે દરેકે દરેક કાર્ય સફળ થાય. તો મંગળના નક્ષત્રો કયા? પહેલું છે મૃગશિર્ષ, એને મૃગ શિરા પણ કહે છે. બીજું છે ચિત્રા, ચિત્ર, અને ત્રીજું છે ધનિષ્ઠા. પરફેક્ટ. જ્યોતિષની સરસ મજાની 5-સ્ટાર હાટડી અશોકભાઈ ખોલી શકે એવી પૂર્ણ શક્યતાઓ છે. ખૂબ જ ગતિશીલ, કોમ્પ્યુટરના પ્રોસેસર કરતાં બી એમનું માઇન્ડ પ્રોસેસર ફાસ્ટ ચાલે છે. તો મૃગશિર્ષ, ચિત્રા અને ધનિષ્ઠા આ ત્રણ નક્ષત્ર મંગળના છે. અને મંગળના આ ત્રણ નક્ષત્રની અંદર મેં જણાવેલી વાતોને તમે અમલમાં મૂકો તો 100% તમને લાભ થાય, થાય ને થાય. અરે મંગળની હોરા હોય, જમણા કાળા પર લાલ રંગનો દોરો પહેરો, મંગળવારના દિવસે કાર્ય કરો, અને જો મંગળના નક્ષત્ર હોય તો તમે ધારેલું કામ પાર પાડી શકો, એટલે આ ગ્રહની અંદર તાકાત છે, એટલી શક્તિ છે, એટલી એનર્જી છે, એટલે જ એનું નામ મંગળ છે. તો દર્શક મિત્રો, શરૂઆત કરી સૂર્યથી, રાજાથી, પછી આવી રાણી મંગળ, પછી આવ્યા ભાઈ ભાંડુ એ પણ મંગળ, પછી આવ્યો ચંદ્ર, તો ચંદ્ર એટલે રાણી. તો રાજા, રાણી, ભાઈ ભાંડુ, સૂર્ય, ચંદ્ર, મંગળ, ક્યાંક વચ્ચે અનુક્રમણિકામાં થોડુંક આગુપાજુ થવું હોય તો ક્ષમા યાચના, પરંતુ આપ સમજી ગયા છો કે ગ્રહોના નક્ષત્રોનું
સ્પષ્ટીકરણ મેં ઉદારતાપૂર્વક તમને આપ્યું છે, એનો ઉપયોગ પ્રયોગ કરજો અને સફળતાને વરજો. પંકજભાઈ તમે ખૂબ સુંદર વાત કરી કે છેલ્લે જે મંગળના નક્ષત્રોની વાત કરી તો મૂળ મૃગશિરા ચિત્રા અને ધનિષ્ઠા એનો ઉપયોગ એક મંગળ કાર્યોમાં અથવા તો ભૂમિને લગતા જે કાર્યો એમાં જો આપ સિદ્ધિ મેળવવાની હોય અથવા તો શુભ એમાં ફળ મેળવવાની બાબત હોય તો એ ચોક્કસપણે એના નક્ષત્રોની ઓરામાં જો કામ કરવામાં આવે તો પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ હજી પણ આપણી પાસે બીજા ગ્રહો અને નક્ષત્રોની વાતો છે, દશમિત્રોના સવાલ પણ છે, પણ દશમિત્રો અહીંયા સમયની મર્યાદા છે, કાર્યક્રમ આપણે સમાપન તરફ છીએ, પરંતુ નેક્સ્ટ એપિસોડમાં હજી પણ આપણે નક્ષત્રોની વાતો ગ્રહોનો અનુસાર એનો ઉપયોગ એને કઈ રીતે કાર્યસિદ્ધિ મેળવી એની વાત કરીશું. પંકજભાઈ સાથે અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ડોક્ટર પંકજ નાગર. આપની સાથે આજે વાત કરીએ તમને સમૃદ્ધ બનાવવાની, વાત કરીએ વર્ષા ઋતુ અને સ્વાતિ નક્ષત્રની. સ્વાતિ નક્ષત્ર અને વર્ષા ઋતુના સમન્વયમાં છીપા બને મોતી અને ચાતક પીવે પાણી. સ્વાતિ નક્ષત્ર આવી રહ્યું છે વર્ષા ઋતુમાં. તારીખ 11 ઓગસ્ટ રવિવાર સવારે 5:49 થી 12 ઓગસ્ટ સવારે 8:33 સુધી. નંબર 2 7 સપ્ટેમ્બર શનિવાર બપોરે 12:34 થી 8 સપ્ટેમ્બર બપોરે 3:31 સુધી. આ ક્ષેત્રની અંદર વરસાદ આવે તો એક કાચની કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને તમે તમારી તિજોરીમાં મૂકી રાખો. મારી તમને ગેરંટી છે તમે સુખી સમૃદ્ધ સંપત્તિવાન થશો. મારી શુભકામનાઓ. જ્યોતિષ એક આપ જોઈ રહ્યા છો જીટીપીઆર ગુજરાતમાં. પાછા મળીશું ટૂંક સમયમાં. Yeah.